हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું એના નામ દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 અને ઇંગ્લિશ વિજ્ઞાનમાં ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રાણીઓમાં વિપોષણ. એમાં આજે આપણે જોવાનું છે આપણે મનુષ્યમાં પાચન કઈ રીતે થાય છે અને ખોરાક જ્યારે મો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તેમાં શું થાય છે એ આપણે સૌથી પહેલું જોઈ લીધું કે આખો જે સળંગ પાચન માર્ગ છે એમાં શરૂઆતનો માર્ગ આપણે જોયો કે મો અને મુખ ગુહા વિશે આપણે જોયું. ત્યારબાદ એ મુખ ગુહામાં જીવ દ્વારા જે ત્યાં એ ગળેલો ખોરાક છે એ ક્યાં જાય છે, તો કે ત્યાં એ મુખ ગુહામાં જીવ દ્વારા અને દાંત દ્વારા જ્યારે ખોરાક ચોવાઈ જાય છે અને જ્યારે એ ગળેલો ખોરાક ક્યાં જાય છે, તો કે એ ગળેલો ખોરાક ત્યાં પછી અન્નનળીમાં જાય છે. અને ત્યાં અન્નનળી ક્યાંય હોય છે અને ત્યાં ખોરાકનું શું થાય છે એ આપણે જોવાનું છે. તો કે અન્નનળી ત્યાં ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે. શું કહે છે કે આપણે જે કંઈ પણ જીભ દ્વારા મુખ ગુહામાંથી જે ખોરાકને ગળી લીધો છે એ ગળેલો ખોરાક ત્યારબાદ ક્યાં જાય છે, તો કે એ ગળેલો ખોરાક ત્યારબાદ અન્નનળીમાં થઈને શરીરમાં આગળ આગળ આગળના અંગોમાં આગળના પાચન માર્ગના અંગોમાં વધતો જાય છે. અન્નનળી ત્યાં એ ગળામાં થઈને છાતીમાં પ્રવેશ કરે છે. અન્નનળીની રચના કેવી, તો કે આપણે અહીંયા શબ્દમાં જ અર્થ છે અન્નનળી, એટલે આ એક પ્રકારની નળી છે કે જેમાં માત્ર ખોરાક જ જઈ શકે છે. તમે જાણો છો કે આપણા મનુષ્યના શરીરમાં બે પ્રકારની નળી હોય છે, એક છે જલવાહિની અને એક છે અન્નનળી. જલવાહિનીમાં માત્ર જે કોઈ પણ આપણે પ્રવાહી વસ્તુઓ લઈએ છીએ એ એમાંથી પ્રવેશ કરે છે, અને અન્નનળી અન્નનળી એટલે કે આપણે જે ખોરાક તરીકે ખાઈએ છીએ એ તેમાં પ્રવેશે છે. એટલે આ જે અન્નનળી છે એ બીજો છેડો ખુલે છે. અન્નનળીની દીવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. હવે આપણે એમ થાય કે ખોરાક જે છે એ ધીમે 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 આગળ વધે છે, કે મુખ ગુહામાંથી અન્નનળીમાં જાય છે, અન્નનળીમાંથી આગળ જઠરમાં જાય છે. તો એ કઈ રીતે થાય છે, તો કે આપણી જે અન્નનળી છે અન્નનળીની જે ફર્ટેકોની આજુબાજુની દીવાલ છે એ દીવાલમાં સતત હલનચલન થતું રહેતું હોય છે. ટૂંકમાં એક પ્રકારના ધબકા થતો રહેતો હોય છે, એક પ્રકારનો ટૂંકમાં ખડકા થતો હોય છે. તો એ હલનચલનને કારણે ખોરાક જે છે એ આગળ વધતો જાય છે. એટલે આ જે હલનચલન થવાને લીધે ખોરાકને ધક્કો લાગે છે અને ખોરાકને ધક્કો લાગવાથી ખોરાક જે છે આગળ આગળ વધતો જાય છે. આ હલનચલન સંપૂર્ણ માર્ગમાં જોવા મળે છે. હકીકતમાં આપણ આ હલનચલન જે છે માત્ર ત્યાં અન્નનળીમાં જોવા મળે છે એવું નથી. આ હલનચલન આખો જે સમગ્ર પાચન માર્ગ છે એના દરેક ભાગોમાં એના દરેક અંગમાં આ હલનચલન થવાને લીધે ખોરાક જે છે એ એક પછી એક ત્યાં એ ભાગમાં આગળ ને આગળ ત્યાં વધતો જાય છે, જેથી ખોરાક નીચેની તરફ ધકેલાય છે. અને આ જે સંપૂર્ણ હલનચલન જોવા મળે છે એ હલનચલનને કારણે જ ખોરાક જે છે એ નીચેની દિશા તરફ ત્યાં ગતિ કરતો જાય છે અને ત્યાં એ ધકેલાતો જાય છે. ક્યારેક ખોરાક જઠર દ્વારા ખોરાક સ્વીકારતો નથી અને ઉલટી થઈ જાય છે. ક્યારેક શું થાય છે કે ક્યારેક જઠર હવે શું થાય છે કે અન્નનળીમાંથી ખોરાક ક્યાં જાય છે, તો કે અન્નનળીનો એક છેડો જે છે એ મુખવા સાથે જોડાયેલો હોય છે અને ત્યાંથી છાતીમાંથી પ્રવેશ કરીને એનો જે સાવ નીચેનો છેડો છે ક્યાં જઈને ખુલે છે, તો કે ત્યાં જઠરમાં જઈને ખુલે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ છે અન્નનળી અને આ છે ખોરાકના ટુકડાઓ. ત્યાં અન્નનળીમાંથી પ્રવેશ કરીને અન્નનળીનો જે નીચેનો છેડો છે એ ક્યાં જોડાય છે, તો કે આ જઠર છે, આ જે જઠર છે તેમાં આ છેડો જઈને ખુલે છે. ત્યારબાદ જે આ અન્નનળીમાં જે ખોરાકના ટુકડાઓ છે એ પ્રવેશ કરીને ક્યાં જાય છે, જઠરમાં જાય છે. તો ઘણીવાર એવું થાય છે કે ક્યારેક જઠર દ્વારા ખોરાક જે છે સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. તમે ઘણીવાર જોઈ હશે કે તમને ક્યારેક એવું ઉલટી થવાના પ્રશ્ન ત્યાં તમે જોયેલો હશે કે ઘણી વાર તમે રોજબરોજની જીવનમાં કાંઈ એવું ખાધું હોય કે જેનું સંપૂર્ણ રીતે પાચન નથી થતું, તો ત્યારે તમે ઉલટી થાય. તો ઉલટી થવાનું કારણ શું છે, તો કે અન્નનળીમાંથી જે ખોરાક જઠરમાં જાય છે તો જઠર જે છે એ જે તે ખોરાકને અમુક વાર એને સ્વીકારી શકતો નથી. ટૂંકમાં અન્નનળીમાં જે ખોરાક છે એ ખોરાક જ્યારે જઠરમાં જાય તો જઠર જે છે એ ખોરાકને લેતો નથી, એ ખોરાકને સ્વીકારતો નથી. એટલે એ ખોરાકને પાછો ત્યાં અન્નનળી તરફ ધકેલે છે અને ત્યાં ફરીથી ધક્કો આવે છે. એટલે આપણને ઉલટી થાય છે કે આપણે જે ખાધું હોય છે એ ફરીથી પાછું આવે છે. તો આ કારણ છે ઘણીવાર આપણને ઉલટી થાય. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ઉલટી થવાનું કારણ શું
છે. તમને કોઈ તમારા એક ઘરમાં કોઈ મમ્મી પપ્પા હોય કે વડીલ હોય તો તમે એને કહી શકો છો કે જો મમ્મી આ ઉલટી થાય છે, ઉલટી થવાનું આ કારણ છે કે જ્યારે અન્નનળીમાંથી ખોરાક જઠરમાં જાય છે તો જઠર જે છે એ ઘણીવાર એ ખોરાકને સ્વીકારી શકતો નથી. શું કામ કે એ ખોરાકનું જેટલું પાચન થવું જરૂરી છે એટલું પાચન થઈ રહ્યું નથી, એટલે જઠર એ ખોરાકને સ્વીકારી શકતો નથી. સ્વીકારતો નથી એટલે જઠર શું કરે છે, એ ખોરાકને પાછો અન્નનળી તરફ એને ધક્કો આપે છે, એટલે જે ખાધેલું હોય છે એ ફરીથી મોંમાં બહાર આવે છે. તો આ છે, હવે આપણે અહીંયા અન્નનળી વિશે જોઈ રહ્યું છે. હવે ખોરાક જ્યારે જઠરમાં જાય છે ત્યાં જઠરમાં શું થાય છે, અન્નનળીમાંથી જઠરમાં જાય છે ત્યાં શું થાય છે, જઠર વિશે હવે આપણે ઇન્ફેક્શનની માહિતી મેળવીશું. થેન્ક યુ.